નમસ્તે બાળકો આજે આપણે જુનિયર કેજીનો સામાન્ય જ્ઞાનનું પુનરાવર્તન બે કરશું જો બાળકો જેમાં પ્રાણી સાથે જોડી શકાય ને એ વાહનની નીચે આપણે રાઈટ કરશું જેમ કે આ છે અને આ છે કે જે ઊંટ સાથે બળદ સાથે આપણે આ ગાડું જોડી શકીએ છીએ હવે આમાંથી જે સાધનો છે એ જેને ઉપયોગ કરનાર વ્યક્તિ છે ને એની સાથે જોડવાના જેમ કે શિક્ષક છે તો એને સુખ જોશે ચોક જોશે પછી કુંભારને એનો ચાકડો જોશે પછી માળીને ઝાડ છોડમાં પાણી આપવા માટે આ જોશે અને પોસ્ટકાર્ડ જોશે ટપાલીને હવે જે શિયાળામાં આવતા તહેવાર છે એના નીચે રાઈટ કરશું તો છવ્વીસ જાન્યુઆરી શિયાળામાં આવે અને ઉત્તરાયણ પણ શિયાળામાં આવે છે હવે આમાંથી શાળામાં તમને કઈ કઈ વસ્તુ જોઈએ એના ફરતે આપણે રાઉન્ડ કરશું તો શાળામાં એક તો આપણે પેન્સિલ જોઈશે લંચ બોક્સ જોઈએ ઇરેઝર જોઈએ રબર અને ચોપડી પણ જોઈએ હવે વીજળીથી જે લાઇટથી ચાલુ થતાં હોય ને એ સાધન ઉપર રાઉન્ડ કરશું તો જે નાઇટ લેમ્પ છે ને એ લાઇટ લેમ્પ છે એ ઇલેક્ટ્રિક લેમ્પ પણ આવતા હોય છે પછી કમ્પ્યુટર પણ લાઇટથી ચાલશે વીજળીથી અને ફ્રીજ પણ વીજળીથી ચાલે છે હવે જે વસ્તુ તમારા બેઠક રૂમમાં તમારા હોલમાં હોય એના નીચે રાઈટ કરશું તો હોલમાં ઘડિયાળ હોય પંખો હોય અને ટીવી હોય હવે રસોડામાં જે વસ્તુ હોય એના ઉપર રાઉન્ડ કરશું તો રસોડામાં કૂકર હોય કડાઈ હોય અને થાળી વાટકી હોય હવે આમાંથી જે ન કરાય ને એના ઉપર આપણે ખોટું કરશું તો જો આપણે રસોડામાં ઘરમાં રમવું જોઈએ નહીં અને બીજું કે આપણે આવી રીતે આગની સાથે રમવું જોઈએ નહીં હવે આમાંથી જે ઉનાળામાં આવતા ફળ છે એનામાં રાઉન્ડ કરશું તો ઉનાળામાં એક તો કેરી આવે દ્રાક્ષ આવે તરબૂચ આવે સકરટેટી આવે રસવાળા જે ફળો હોય પાણીવાળા એ હવે કાર્ટૂન પાત્રોને એની જોડી સાથે ક્રોક્રોકેચિસ સાથે નોબિતાને ડોરેમોન સાથે પિકાચુને અને આપણે આ બધા કાર્ટૂનને એની જોડીઓ સાથે આપણે જોડી દેવાના છે આવી રીતે બરાબર તો બાળકો આ હતું આપણું પુનરાવર્તન બે તો અહીં આપણું સામાન્ય જ્ઞાન પૂરું થાય છે